नमस्कार विद्यार्थी मित्रों, वेद केरियरना डिजिटल प्लेटफॉर्म पर हूँ परेश विरड़िया आप सर्वे मित्रों हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, अपनी जो सीरीज चाली रही है यहाँ आज आप भाग नंबर 26 जुवाना छे। तो बात करिए मित्रों प्रथम प्रश्न की, तो ये प्रथम प्रश्न आपने आपेलो छे के अशोकनु हृदय परिवर्तन क्यारे थयुं। ऑप्शन ए कलिंग युद्ध पहला, ऑप्शन बी मेगेस्थिनिस आव्यो धारे, ऑप्शन सी राजा बन्यो पछी, के ऑप्शन डी कलिंग युद्ध दरमियान। तो मित्रों अशोकनु हृदय परिवर्तन छे ए कलिंग युद्ध दरमियान थयुं हतुं। आमनी वात करीए तो के ईस्वीसन पूर्वे 261 मां छे कलिंगनुं युद्ध थयुं हतुं अशोक अने कलिंगना राजा वच्चे। तो એનું નામ છે એવું કહેવાય છે કે ભાઈ કલિંગના રાજાનું નામ શું હતું, અનંત પદ્મનાભ એમનું નામ હતું, અને આ છે એ ક્યાં થયું હતું, તો કે દયા નામની જે નદી હતી એમના કિનારે છે એ આ કલિંગનું યુદ્ધ થયું હતું। હવે આ કલિંગનું યુદ્ધ છે એ થવા પાછળ ઘણો બધો એમ કહી શકાય કે જે ચંદ્રગુપ્તના સમયથી પણ આ યુદ્ધ છે એ થતા આવતા હતા, આવતી અવારનવાર પણ એમને જીત મળી ન હતી। એટલે પાછળથી જ્યારે અશોક રાજા બને છે એ પોતે રાજા બન્યાના 8 જ વર્ષ પછી પોતે શું કરે છે, તો કે આ કલિંગના રાજા સાથે યુદ્ધ કરે છે। અને આ યુદ્ધમાં એવું કહેવાય છે કે ભાઈ 1,00,000થી વધારે સૈનિકો છે એમને મારી નાખવામાં આવે છે, અને એ 1,50,000થી વધારે છે એમને બંદી બનાવવામાં આવે છે અથવા એમના હાથ પગ કપાઈ દઈ ગયા હોય છે। એટલે કેવું કહી શકાય કે આ દ્રશ્ય છે એટલું દયનીય હતું, આથી અશોકને છે એ લાગી આવે છે, અને અશોક છે એ પોતે આનો ખુદ ઉલ્લેખ કરે છે અને અહીંથી તેઓ ધર્મ પરિવર્તન કરે છે। તો કદાચ આવો સવાલ પણ આપણે મળી આવે અથવા ક્યારેક પૂછાઈ જાય કે ભાઈ અશોકનો જે છે એ ધર્મ પરિવર્તન છે અથવા આ જે કલિંગનું યુદ્ધ છે એમની દયનીય સ્થિતિનો પોતે ઉલ્લેખ કરેલો છે, તો કેમાં કયા ગુફાલેખમાં કરેલો છે, તો કે હાથીગઢની જે ગુફાલેખ છે એમાં એમણે છે આની માહિતી કરેલી છે અથવા એનો ઉલ્લેખ કરેલો છે। તો આ કલિંગના યુદ્ધની માહિતી આપણે શેમાંથી મળી આવે છે, તો કે હાથીગઢની ગુફા છે એમાંથી એમની માહિતી મળી આવે છે। આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 2। તો પ્રશ્ન નંબર 2 છે એ કહેવત આપેલી છે કે ભાઈ ઘાણીનો બળદ ઠેરનો ઠેર કહેવતનો અર્થ આપો। ઓપ્શન એ જીવતો માણસ ગમે ત્યારે પ્રગતિ કરે, ઓપ્શન બી પ્રગતિ કર્યા વિના હતા ત્યાં ને ત્યાં, ઓપ્શન સી બાહ્ય દેખાવથી છેતરાવું નહીં, અને ઓપ્શન ડી જેવા પોતે તેવા બીજા। તો આમાં જવાબ શું આવશે, તો કે ભાઈ ઓપ્શન બી આવશે, તો કે પ્રગતિ કર્યા વિના હતા ત્યાં ને ત્યાં, એટલે કે ઘાણીનો બળદ ઠેર તે ઠેર। આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 3। તો પ્રશ્ન નંબર 3 આપેલો છે મૂર્તિદેવી એવોર્ડ કયા ક્ષેત્ર સાથે સંલગ્ન છે। ઓપ્શન એ શાસ્ત્રીય સંગીત, ઓપ્શન બી રંગમંચ લક્ષી, ઓપ્શન સી પત્રકારત્વ, અને ઓપ્શન ડી સાહિત્ય। તો વાત કરીએ મિત્રો આ મૂર્તિદેવી એવોર્ડ છે એ કઈ સાથે સંકળાયેલો છે, તો કે સાહિત્ય ક્ષેત્રે સંકળાયેલો છે। આ મૂર્તિદેવી પુરસ્કારની શરૂઆત ક્યારે થઈ હતી, તો કે ભાઈ 1983 એમની શરૂઆત થઈ હતી, અને 1987 એક આપણા ગુજરાતી જેનું નામ છે મનુભાઈ પંચોળી તેમને આ મળેલો છે। એમની કઈ કૃતિ, તો કે એમની કૃતિનું નામ હતું ઝેર તો પીધા જાણી જાણી, ઝેર તો પીધા જાણી જાણી, એ કોની કૃતિ છે, મનુભાઈ રાજારામ પંચોળીની છે, અને એમને ક્યારે મળેલો હતો, 1987 આ મૂર્તિદેવી પુરસ્કાર છે એમની શરૂઆત ક્યારે થઈ હતી, 1983 તો મિત્રો અહીંથી એક સવાલ તમને કોમેન્ટ બોક્સમાં પૂછવામાં આવે છે કે આ મૂર્તિદેવી પુરસ્કાર છે એ છેલ્લે કયા વ્યક્તિને મળેલો છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે। આગળ વધીએ મિત્રો પ્રશ્ન નંબર 4 વાત કરીએ, તો પ્રશ્ન નંબર 4 આપેલો છે ગુજરાતમાં મકાઈનું વાવેતર કયા ક્રમે આવે છે। તો ઓપ્શન એ પ્રથમ, ઓપ્શન બી બીજા, કે ઓપ્શન સી ત્રીજા, અને ઓપ્શન ડી ચોથા। તો ગુજરાતમાં મકાઈનું વાવેતર છે એ કયા ક્રમે આવે છે, તો કે ત્રીજા ક્રમે આવે છે। ઘઉં અને ડાંગર પછી કોઈ કઠોળ પાક હોય, ધાન્ય પાક હોય, તો કયો છે, મકાઈ છે, અને એનું ઉત્પાદનમાં એટલે કે વાવેતરમાં કેટલામો ક્રમ જોવા મળે છે, તો કે ત્રીજા ક્રમે એનું જોવા મળે છે। આગળ જોઈએ મિત્રો 5મો પ્રશ્ન, માનવ અર્થશાસ્ત્ર નામનું પુસ્તક કયા કવિનું છે। ઓપ્શન એ સ્વામી આનંદ, ઓપ્શન બી ચંદ્રવદન મહેતા, ઓપ્શન સી નરહરિ પરીખ, અને ઓપ્શન ડી કરશનદાસ માણેક।
तो मित्रों आ मानव अर्थशास्त्र पुस्तक है ये कोनू है तो कि नरहरि परीख नू है। कोनू है तो कि नरहरि परीख नू आ पुस्तक है। तो मित्रों आ वीडियो में आप आटलू राखीशू। वधारे माहिती आगळना भाग में जोईशू। जय हिंद, जय भारत, अस्तु।